ધોરાજી તાલુકાના નાની વાવડી ગામે આભ તૂટી પડ્યો અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા અને ખેડૂતોના મોલને લાખો રૂપિયાનું નુકસાન રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની વાવડી ગામમાં એક થી દોઢ કલાકમાં છ થી સાત ઇંચ અંતરાધાર વરસાદ વરસ્યો જેના કારણે મગફળીના પાકમાં અને કપાસના પાકમાં પાણી ભરાઈ ગયેલા છે અને તે પાણી ભરાઈ ગયેલા હોવાથી કપાસ તેમજ મગફળીના મૂળ તંતુને જે નુકસાન કરે છે અને પાણી ભરાવાથી મૂળ કોષો સુકાઈ જાય છે અને પાંચ દિવસ પછી કપાસ નિષ્ફળ જાય છે તેવી સંભાવના છે તદુપરાંત પારા ધોવાઈ ગયેલા છે તેમાં માટી તેમજ મેટલ્સ નાખવાની ખેડૂતને એક વિઘે પંદર હજારનો ખર્ચો થશે આ માટે તેઓ ગુજરાત સરકાર પાસે તેવી અપેક્ષા રાખે છે કે ખેડૂતને થોડી સહાય કરે અને ઉપરાંત તેઓને આ પાક મુદ્દે લાખો રૂપિયાની નુકસાની થયેલ છે અને તેઓ આ વાવણી ઊંચી ઉધારી કરીને આ પાકની વાવણી કરેલ છે તેમજ આ ગામના કેનાલનું પાણી જે છોડવામાં આવે છે તે જમીનનું ધોવાણ કરે છે અને પાકને નુકસાન કરે છે જેથી આનો નિકાલ તાત્કાલિક ધોરણે કરે તેવી સરકાર પાસે તેઓની માંગણી છે ચોડાસામાં જય ઉપા બહાદુરસિંહ નાની વાવડી ગામ ધોરાજી તાલુકો અને વીસ વીઘાનો કપાસ ઊંચી ઉધારા કરે ને આ કપાસ વાવ્યો તો અને આ કપાસનું વીસ વીઘાનું નુકસાન આફત આવી વરસાદની દોઢ અંદર આ બધો નાશ થઈ ગયો એટલું પાણી આવ્યું કોઈ માપ નથી અને નુકસાની તો કોઈ હાર છે બધા આખા ગામમાં છે નાની વાવડી ગામ બધી નુકસાની જ છે બધા ખેતર બેતર બધું ધોઈ નાખ્યું છે હું ચોડાસમા સુરુભા નાની વાવડી ગામ ધોરાજી તાલુકામાંથી બોલું છું અમારે જે કાલની તારીખમાં એકથી દોઢ કલાકનો વરસાદ એકથી દોઢ કલાકમાં છથી સાત ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો એના કારણે મગફળીના પાકમાં અને કપાસના પાકમાં પાણી ભરાઈ ગયેલા છે અને એ પાણી ભરાઈ ગયેલા હોવાથી કપાસના પાક અને મગફળીના પાકને જે મૂળતંતુને નુકસાન કરે છે અને જે પાણી ભરાવાથી મૂળ કોષો સુકાઈ જાય અને પાંચ દિવસ પછી કપાસ નિષ્ફળ જાય એવી શક્યતા છે અને બીજા નંબરમાં કે જે પા પારા અને પારા ધોવાઈ ગયેલા છે એ માટી મેટલ્સ નાખવાનું કા મજૂરી કામ એ ખેડૂતને વિઘે દસથી પંદર હજાર રૂપિયા જેવો ખર્ચો થશે આ માટે અમે ગુજરાત સરકાર પાસે થોડી ઘણી એવી અપેક્ષા રાખીએ છીએ કે ખેડૂતને થોડી સહાય કરે ત્રીજા નંબરમાં કે જે અમારે નાની વાવડી ગામમાં ત્રાહિયું નાલું કહેવાય છે એનું પાણી એનું પાણી જે ડેમનું અને કેનાલનું પાણી જે હોકરામાં છોડવામાં આવે છે ને એ પાણીનું ધોવાણ વધુ વરસાદ એક ધારો વરસાદ પડે તો એ પાણી ધોઈ નાખે છે જમીનનું ધોવાણ કરે છે અને એ ધોવાણનું નુકસાન ભયંકર છે આ માટે એનો કાયમી નિકાલ કરે એ અમારી ગવર્મેન્ટને અરજી છે તમારું નામ મારું નામ હિતેશભાઈ પીઠિયા ગામ નાની વાવડી ધોળી તાલુકામાં કાલે દોઢ બે કલાકમાં હજી વરસાદ પડ્યો એમાં પાંચ થી છ ઇંચ વરસાદ પડ્યો એ પાણી વધારે આવવાથી આ કપાસ ધોવાઈ ગયો પાણી પારા તોડી નાખ્યા માટી જ બધી ખેતની ધોવાઈ ગઈ છે અને પાક ખેલ થઈ ગયો છે કપાસ કેટલા લાખ નું નુકસાન છે અંદાજે 28 લાખ નું નુકસાન થાય આ સરકાર પાસે સોપેક્ષા રાખતો સરકાર થોડીક સહાય કરે તો ફાયદો રહ્યો ખેડૂત ને એવી અમે આશા રાખી છે કાનભાઈ સુવા કે ટીવી ન્યૂઝ ઉપલેટા